नमस्ते विद्यार्थियों, धोरण 12 ફિઝિક્સ માં આપણે હવે આગળ વિદ્યુત ઉર્જા અને પાવર વિશે વાત કરીશું. બરાબર છે? તો વિદ્યુત ઉર્જા અને પાવર સમજવા માટે આકૃતિ જે છે નળાકાર દર્શાવ્યો છે, એ આકૃતિને ધ્યાનમાં લો. અને આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે એમાંથી આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર છે? ઓકે. હવે વિદ્યુત પ્રવાહ જે છે એ એ છેડાથી બી છેડા સુધી જાય છે, એટલે કે આપણને એ છેડાથી બી છેડા સુધી ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ વિજભાર જે છે એની ગતિ મળશે. બરાબર છે? ઓકે. વળી એ બિંદુ જે છે એનું વિદ્યુત સ્થિતિમાન વી એ લઈએ અને બી બિંદુ જે છે એનું વિદ્યુત સ્થિતિમાન બી લઈએ, તો આપણને નળાકારના બંને બિંદુઓ એટલે કે બંને છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો કઈ તફાવત મળશે. બરાબર છે? ઓકે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ સુવાહક નળાકાર ધ્યાનમાં લો. હવે આ સુવાહક નળાકાર જે છે તેના બંને છેડાઓ એ અને બી માટે સ્થિતિમાન અનુક્રમે વી એ અને વી બી થશે. બરાબર છે? ઓકે. જ્યાં આપણે જાણીએ છીએ બી એ ની કિંમત હંમેશા વી બી કરતા વધારે મળે. હવે ત્યારબાદ આગળ વધીશું. હવે સુવાહકમાં બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. સુવાહક માટે સ્થિતિમાનનો તફાવત વી એ બી બરાબર વી એ માઇનસ વી બી અને આની કિંમત આપણને ગ્રેટર દેન ઝીરો મળશે, એટલે કે સ્થિતિમાન એનું મૂલ્ય ધન મળશે. અને જયારે સ્થિતિમાન નું મૂલ્ય ધન મળે છે ત્યારે આપણને વિદ્યુત પ્રવાહ મળશે. વળી આઈ બરાબર ક્યુ અપોન ડેલ્ટા ટી જેટલો વીજભાર એક છેડાથી બીજા છેડે જાય છે તો આ દરમિયાન આપણને વિદ્યુત સ્થિતિ ઉર્જાની અંદર પણ કંઈક ફેરફાર જોવા મળશે, એટલે કે જ્યાં વી એ છે ત્યાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય અને જ્યાં વી બી છે ત્યાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય અલગ અલગ હશે. બરાબર છે? તો હવે જોઈએ. તેથી નળાકારના બંને છેડાઓ પર અલગ અલગ સ્થિતિ ઉર્જા મળે. બરાબર છે? તેથી ડેલ્ટા યુ બરાબર યુ એ માઇનસ યુ બી અને સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા મુજબ વી એ માઇનસ વી બી ઇન્ટુ ક્યુ. બરાબર છે? ઓકે. ક્યુ જે છે એને આપણે આ સમીકરણ ઉપર સૂત્ર કરતા બનાવી દઈએ તો એના પછીનું સમીકરણ આપણને મળે ડેલ્ટા યુ બરાબર વી એ માઇનસ વી બી
इंटू आई डेल्टा टी क्यू ने सूत्रण करता बनाव्यो छे बराबर छे ओके। हवे त्यारे जोईशुं के स्थितिमानना तफावतने लीधे आपणने जे ऊर्जा मळे छे डेल्टा यू ए ऊर्जानुं गति ऊर्जामां रूपांतर थशे। એટલે કે જે વીજભારો એ છેડાથી બી છેડા સુધી ગતિ કરે છે એ ગતિ દરમિયાન એમની જે સ્થિતિ ઉર્જા હતી એ સ્થિતિ ઉર્જા તેમની ગતિ ઉર્જામાં ફેરવાઈ જશે। હવે આપણને ડેલ્ટા કે બરાબર વીએ માઇનસ વીબી ઇન્ટુ आई डेल्टा टी आटली ऊर्जा मळे बराबर छे ओके। हवे आपणे जाणीए छीए के जो कोई वाहक ने विद्युत क्षेत्र नी अंदर मुकवामां आवे अथवा विद्युत क्षेत्र लागू पाडवामां आवे तो तेनी अंदर रहेला वीजभारो ए प्रवेगी गति करशे जेना कारणे आपणने एनो प्रवेग ए मळशे। परंतु जो आवा सुवाहक के जेनी ऊपर आपने कोई बाह्य विद्युत क्षेत्र लागू पाड्यो नथी तो मात्र ने मात्र सुवाहकमां आपणने ड्रिफ्ट गति मळशे अने आ ड्रिफ्ट दरमियान एमनी गति प्रवेगी होती नथी मात्र अचल वेगथी गति करता होय छे आवा सुवाहको माटे के ज्यां आपणे बहारथी कोई पण जातनो वधारानो विद्युत क्षेत्र लागू पाड्यो नथी। लखी नाखीए अहीं आपेला सुवाहक माटे कोई ज बाह्य विद्युत क्षेत्र लागू पड़ेल नथी તેથી તેમાંના વીજભારો એ અચળ વેગથી ડ્રિફ્ટ ગતિ કરશે અને એમની આ ડ્રિફ્ટ દરમિયાન તેના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની સાથે તથા ઇલેક્ટ્રોનની ધન આયનો સાથે અથડામણ થશે એટલે કે ડેલ્ટા કે જે છે એ આપણે ડેલ્ટા એ તરીકે લઈ શકીએ ધેરફોર ડેલ્ટા કે બરાબર ડેલ્ટા એચ મળે તો હવે ડેલ્ટા એચ ઉષ્મા ઉર્જા એનું સૂત્ર મળશે ડેલ્ટા એચ બરાબર વી એ માઇનસ વી બી ઇન્ટુ આઈ ડેલ્ટા ટી। હવે ધ્યાન રાખજો ડેલ્ટા એચ અપોન ડેલ્ટા ટી લઈએ અને આને માત્ર વી કહી દઈએ વી વી ઇન્ટુ આઈ તો આ જે પદ જે આવે છે એ પદ આપણને એકમ સમયની અંદર ઉષ્મા સ્વરૂપે વિખેરણ પામતી ઉર્જા આપશે બરાબર છે અથવા તો ઉર્જાનો દર આપશે અને ઉર્જાના દરને કહીશું આપણે પાવર। તો
पावर पी बराबर वी बी इंटू आई। आम आपने विद्युत ऊर्जा अने तेने अनुरूप पावर नो सूत्र मळ्युं। वळी बीजु सूत्र जे छे एनी अंदर जो आपणे वी ना माटे ओम नो नियम तारीए तो ऊपर नो सूत्र ले पी बराबर आई आर इंटू आई लेकिन पावर पी बराबर आई स्क्वेर आर अने आई ने सूत्र करता बनी है तो वी अपॉन आर। तो आम आपने पावर ना सूत्रों मल से हम जी एकम तो पावर नो एकम थे वोट बराबर है एसआई एकम जो है ये थे जूल प्रति सेकंड। वळी एक बीजी वस्तु आपणे जोयुं एम कि ज्यारे वाहकमांथी विद्युत प्रवाह वहेतो होय त्यारे एमांथी ऊर्जा जे छे ए ऊर्जानो उष्मा स्वरूपमां रूपांतर थतुं होय छे बराबर छे। तो एना माटे आपणे एक व्याख्या आवे छे ओहमिक लॉस बराबर छे। ओहमिक लॉस समजी कि ज्यारे कोई सुवाहकमांथी विद्युत प्रवाह वहेतो होय त्यारे તે દરમિયાન વીજભારોએ મેળવેલી ઉર્જા એ અથડામણના કારણે ઉષ્મા સ્વરૂપે વિખેર પામશે એટલે કે ઉષ્માના સ્વરૂપમાં વ્યય થશે અને આ જે ઉર્જાનો વ્યય થાય છે આ જે ઉર્જાનો લોસ થાય છે એને ઓહમિક લોસ અથવા તો ઓહમિક વ્યય કહે છે। વ્યાખ્યા લખી નાખીએ तो आम आपणे आजे वाहकनी अंदर ज्यारे विद्युत क्षेत्र लागू पाड़ेलू ना होय त्यारे तेनी विद्युत ऊर्जा बराबर त्यार बाद स्थितिमानना तफावत आ विद्युत ऊर्जा जे छे एनो समरो उष्मा ऊर्जा तथा एना माटे पावर पावरना जुदा जुदा सूत्रो पावरना एकम અને એના ઉપરથી છેલ્લે આપણે ઓહમિક લોસની વ્યાખ્યા તારી। ત્યારબાદ હવે આપણે ખૂબ જ લાંબા અંતર સુધી વિદ્યુત ઉર્જાનું પ્રસારણ કેવી રીતે થાય છે તે સમજીએ। તેના માટે એક આકૃતિને ધ્યાનમાં રાખજો। ધારો કે
तो हम आकृति में थोड़ा ध्यान रखिए कि ज्या विद्युत ऊर्जा मेळवती हो हकीकत अंदर विद्युत ऊर्जा अपने मेळवी सकता नहीं, परंतु अन्य कोई ऊर्जा ने विद्युत ऊर्जा में रूपांतर करवामां आवे, जेम के कोलसो सळगावी अने थर्मल पावर स्टेशन हो तो त्या पानी नो वराळ बनावामां आवे छे अने ए वराळ नो टर्बाइन नी मदद थी विद्युत ऊर्जा में रूपांतर करवामां आवतो होय छे, अथवा तो पछी न्यूक्लियर पावर प्लांट होय छे तो ए न्यूक्लियर पावर प्लांट होय छे एमांथी पण न्यूक्लियर ऊर्जा जैसे एनु विद्युत ऊर्जा में रूपांतर करवामां आवतो होय छे। तो आज पावर हाउस छे ए स्वरूपमां मेळवामां आवे छे त्यांथी खूब ज दूरना अंतरो सुधी वाहक तार वडे लंबावामां आवतो होय छे। वाहक तार जैसे ए पण अपना सुवाहको छे, हमें सुवाहको माथी ज्यारे विद्युत स्थितिमान नो तफावत नतो होय अने तेनी साथे साथे आपणने विद्युत प्रवाह आई पण मळतो होय तो त्या आपणने विद्युत पावर पी पण मळे। तो अहीं पावर पी पावर P बराबर V इंटू I अथवा P बराबर V स्क्वेर अपॉन R होय छे। हवे आपणे जोईए छीए के विद्युत पावर जे छे ए विद्युत पावर P ए विद्युत स्थितिमान V अने विद्युत प्रवाह I ना समप्रमाणमां होय छे, बराबर छे। ओके, जेम जेम अपने पावर हाइस थी आग विद्युत ऊर्जा ने मोकलवी है तो एना माटे वधारे लंबाई ना वाहक तार पण जोईशे, बराबर छे। वळी खूब ज लांबा वाहक तार माटे तेमनी लंबाई साथे अनुसार तेमना अवरोध पण मळे, कारण के आपणे जाणीए छीए अवरोध आर चले छे एल, एटले के हवे आपणे खबर छे कि पावर स्टेशन थी कोई शहर मां उद्योग मां गामडा मां आपणा घरो सुधी लाइट पहोंचाडवी होय विद्युत ऊर्जा पहोंचाडवी होय तो तार द्वारा पहोंचाडवामां आवे छे। आ तारनी लंबाई खूब ज वधारे पड़ती होवाथी तेमां अवरोध पण खूब वधारे पड़तो होय छे अने आ अवरोध वधारे होवाथी विद्युत ऊर्जा आपणने खूब ज ओछा प्रमाणमां मळे छे। एटले के जेटला प्रमाणमां पावर हाउसमांथी विद्युत ऊर्जा मोकलवामां आवे छे एटला पूरता प्रमाणनी अंदर आपणने आपणा घरोमां के शहेरमां के गामडामां विद्युत ऊर्जा मळती नथी, मोटा भागनी ऊर्जा जे छे एनो ओहमिक व्यय થતો હોય છે। વળી आती विद्युत ऊर्जा नो ओहमिक व्यय पण थाय छे, बराबर छे। ओके, जो आ व्यय पीसी कहिए तो पीसी बराबर आई स्क्वेर इंटू आर सी, बराबर, ज्या सी फॉर कम्बस्टन, कम्बस्टन एटले उपभोग, एटले के व्यय पामवो, बराबर छे।
आरसी वेग अंतर अवरोध थे पीसी वेग अंतर पावर थे एटले के ज्यारे विद्युत ऊर्जा ए पावर हाउस माथी वाहक कार वडे सब स्टेशन मां अने त्यांथी आगळ आपणा घरो मां के कारखाना मां जाय छे त्यां वच्चे पीसी बराबर आई स्क्वेर आरसी आ सूत्र मुजब ऊर्जा नो खूब व्यय थतो होय छे। तो हवे आने अटकाववा माटे उपाय करवामां आवतो होय छे, सॉरी विद्युत ऊर्जा नो व्यय अटकाववा माटे अने खूब ज लांबा अंतर सुधी तेने पहोंचाडवा माटे ट्रांसफोर्मर नामनुं साधन वापरवामां आवतुं होय छे। અને આ ટ્રાન્સફોર્મર ની અંદર વિદ્યુત ઉર્જા જે છે એ વિદ્યુત ઉર્જા ને ખૂબ જ ઊંચા વોલ્ટેજે ટ્રાન્સફર ટ્રાન્સમિટ કરવામાં આવતી હોય છે। આપણે જાણીએ છીએ કે પાવર નું સૂત્ર પરંતુ પાવર P બરાબર VI એના ઉપરથી આપણે I ની સૂત્ર કરતા બનાવી દઈએ તો P અપોન V બરાબર I। आई किंमत अपने अहीं मूकीशुं तो पीसी बराबर कम्बस्टन पावर इज इक्वल टू पी स्क्वेर अपॉन वी स्क्वेर इंटू आर सी बराबर छे। हवे आपणे जोई शकीए छीए के छेद जेटलो मोटो हशे एटलो कम्बस्टन वेग अंतु पावर आपणने ओछो मळशे, वी वधु तो पीसी ओछा बराबर छे। एटला माटे ज्यारे पावर हाउस थी जुदा जुदा गामडा के शहरों सुधी विद्युत ऊर्जा ने ट्रांसमिट करवामां आवती होय छे त्यारे एने वधु वोल्टेज साथे ट्रांसमिट करवामां आवती होय छे बराबर। ऊर्जा ना प्रसरण मां ओहमिक लॉस घटाडवा माटे वधु ऊंचा तापमाने खोटो वोल्टेज छे, वधु ऊंचा वोल्टेज तेने ट्रांसफॉर्मर वडे ट्रांसफॉर्म करवामां आवे छे। હવે જોઈએ આપણે ટ્રાન્સફોર્મર એટલે શું, તો એક નાનકડી વ્યાખ્યા આવે છે વિદ્યુત ઉર્જાને એક સ્થાનેથી બીજા સ્થાને મોકલવા અને તેનું મૂલ્ય વધારવા કે ઘટાડવા વપરાતા સાધનને ટ્રાન્સફોર્મર વિશે વધારે માહિતી આપણે વિદ્યુત પ્રેરણના ચેપ્ટરમાં આગળ ભણીશું। ટ્રાન્સફોર્મરના પ્રકાર કેટલા હોય, ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત શું હોય છે, બરાબર છે, ઓકે।